Today we discuss about the numerical that is based on order of reaction. Okay, we discuss three more numerical. Okay, in our last lecture. Okay, today we continue the numerical based on order of reaction. Okay, first we discuss exercise 4.2. Okay. The exercise 4.2 is like that. The reaction should be given. Twice A plus B gives A to B. Okay. And the rate given. Rate equal to K. Concentration of A and concentration of B having the exponent 2. Okay. What we have to find? We have to find the initial rate. Okay. So, tame jo aa numerical jo tame jo. तो आ न्यूमेरिकल में तमने रिएक्शन આપેલી છે રિએક્શન ઇવન તમને રેટ લો માં બરાબર કઈ રીતે રેટ લો પર તમને આપેલો છે ઓકે બીજું કે કોન્સ્ટન્ટ ની વેલ્યુ બી ગિવન છે કન્સન્ટ્રેશન ઓફ એ 0.1 ગિવન છે કન્સન્ટ્રેશન ઓફ બી 0.2 ગિવન છે એટલે રેટ લો માં જે બી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે બરાબર એના માટેની જે રિક્વાયરમેન્ટ છે એ બધી રિક્વાયરમેન્ટ અહીંયા આપણને ગિવન છે એટલે આપણે શું કરવાનું છે તો આ જે વેલ્યુ છે વેલ્યુ જ આપણે ઇક્વેશન માં મૂકીએ તો આપણને ઇનિશિયલ રેટ મળી જાય ઇનિશિયલ રેટ એટલે આયો આ ઇક્વેશન આવશે રેટ ઇક્વલ ટુ k a b સ્ક્વેર કન્સન્ટ્રેશન ઓફ a એન્ડ કન્સન્ટ્રેશન ઓફ b જે છે એ સ્ક્વેર છે હવે k ની વેલ્યુ ની વાત કરીએ તો 2 ઇન્ટુ 10 ટુ ધ માઇનસ 6 છે a ની વાત કરીએ તો 0.1 છે અને b ની વાત કરીએ તો 0.2 છે આ જે વેલ્યુ છે વેલ્યુ જ આપણે સબસ્ટિટ્યુટ કરવાની છે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ બરાબર તો આપણો આન્સર આવશે 8 × 10⁻⁹ મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ મારા હિસાબે ન્યુમેરિકલ બહુ ઈઝી છે જે વેલ્યુ આપેલી છે મૂકો એટલે તમને આન્સર મળી જાય પણ અહીંયા તમારો ક્વેશ્ચન સ્ટોપ નથી થતો આમાં તમને વધારે એ બી કીધેલું છે કે કેલ્ક્યુલેટ ધ રેટ ઓફ રિએક્શન વેન એ ઇઝ રિડ્યુસ ટુ 0.06 મોલ પર લિટર ઇનવર્સ એટલે તમારી કન્સન્ટ્રેશન એ જે ઇનિશિયલ છે 0.1 પર એ 0.1 રિડ્યુસ થઈને જ્યારે 0.06 થશે એ ટાઈમે તમારે રેટ ફાઇન્ડ આઉટ કરવાનો છે હવે સમજો કન્સન્ટ્રેશન ઓફ એ તો આપણને ખબર પડી ગઈ કે કન્સન્ટ્રેશન ઓફ એ આપણું 0.06 છે પણ કન્સન્ટ્રેશન ઓફ બી કેટલું હશે બરાબર એ બી આપણે શોધવા પડશે ઓ કન્સન્ટ્રેશન ઓફ બી શોધવા માટે પહેલા આપણે એવું વિચાર કરીએ કે જો 0.06 રિડ્યુસ થઈ ગયો હોય તો એટલે રિડ્યુસ થઈને મળ્યો હોય તો રિએક્શન માં કન્ઝ્યુમ કેટલું થયું હશે તો કન્ઝ્યુમ કેટલું થયું હશે તો 0.1 માંથી આપણે 0.06 માઇનસ કરી નાખીએ તો આપણને 0.04 મોલ પર લિટર ઇનવર્સ કન્ઝ્યુમ થયું મળશે એટલે કે ડ્યુરિંગ ધ રિએક્શન 0.04 યુઝ થયું કયો કન્સન્ટ્રેશન ઓફ એ કન્ઝ્યુમ થયો એ યુઝ થઈ ગયો તો બી કેટલો યુઝ થશે તો એના માટે તમારે રિએક્શન પર જવા પડશે રિએક્શન માં એવું છે કે જ્યારે એ ડબલ યુઝ થાય ત્યારે બી એટલે કે જ્યારે એ 2 મોલ યુઝ થાય ત્યારે બી 1 મોલ યુઝ થાય છે એનો મતલબ કે બી કન્ઝ્યુમ થવાનો રેટ જે છે એ આના કરતા એ કરતા હાફ છે મે શું કહેવા માંગુ છું એ સમજો ડ્યુરિંગ ધ રિએક્શન જ્યારે એ 2 મોલ યુઝ થાય ત્યારે બી ઓન્લી 1 મોલ યુઝ થાય આનો મતલબ એ થયો કે જ્યારે આ ડબલ યુઝ થશે ત્યારે સિંગલ વપરાશે તો એનો મતલબ કે જ્યારે સિંગલ વપરાય ત્યારે હાફ થશે જો 2 મોલે 1 મોલ યુઝ થાય તો 1 મોલે આ કેટલો યુઝ થશે હાફ સમજ પડે છે 2 મોલે 1 મોલ યુઝ થશે તો 1 મોલે આ કેટલો યુઝ થશે હાફ તો એનો મતલબ એ થયો કે આ 0.04 મોલ જ્યારે યુઝ થશે ત્યારે બી કેટલો યુઝ થશે હાફ યુઝ થશે હાફ યુઝ થશે એટલે 1/2 0.04 થશે 1/2 આપણે 0.04 લઈએ એટલે 0.04 ને આપણે હાફ કરી નાખીએ તો આપણને 0.02 મોલ પર લિટર મળશે એનો મતલબ એ થયો કે જ્યારે એ 0.04 કન્ઝ્યુમ થશે ત્યારે બી એના હાફ 0.02 કન્ઝ્યુમ થશે તો રિમેનિંગ અમાઉન્ટ ઓફ કન્સન્ટ્રેશન બી કેટલું તો ઇનિશિયલ કન્સન્ટ્રેશન છે 0.2 જેમાંથી યુઝ કેટલું થઈ ગયું 0.02 યુઝ થઈ ગયું
तो 0.2 माइनस 0.02 करिए तो आपनो आंसर आवशे 0.18 मोल पर लीटर इनवर्स आवशे। तो हवे आपना पासे रिमेनिंग कंसंट्रेशन मिली गई, रिमेनिंग कंसंट्रेशन ऑफ ए दैट इज 0.04 एंड रिमेनिंग कंसंट्रेशन ऑफ बी दैट इज 0.18। आ वस्तु को समझवी जरूरी छे। एक वर्ड में पहले भी कही दो तमने अहीं एवुं कीधेलुं छे कि कंसंट्रेशन ऑफ ए रिड्यूस थईने 0.1 થી રિડ્યુસ થઈને 0.06 થાય છે, તો એનો મતલબ કે કન્ઝ્યુમ કેટલું થયું, તો કન્ઝ્યુમ 0.04 કન્ઝ્યુમ થયું। હવે તમે રિએક્શન પરથી જોઈ શકો કે આ જ્યારે ડબલ યુઝ થાય ત્યારે આ બરાબર સિંગલ જ યુઝ થાય, એનો મતલબ કે બી નો યુઝ થવાનો રેટ એ કરતા હાફ છે, એ કરતા હાફ છે। એટલે જ્યારે આ 0.04 યુઝ થશે ત્યારે બી કેટલો યુઝ થશે, 0.02 યુઝ થશે। तो रिमेनिंग अमाउंट केटलो, तो 0.2 हतो, 0.02 कंज्यूम थयो, तो 0.2 माइनस 0.02 केटला थशे, 0.18 मोल पर लीटर थशे। हवे आपणा पासे ए नी कंसंट्रेशन 0.06 छे, बी नी कंसंट्रेशन 0.8 छे, ने आपणे रेट फाइंड आउट करवानो छे। तो रेट इक्वल टू इक्वेशन तो आ ज रहेशे के कंसंट्रेशन ऑफ ए एंड कंसंट्रेशन ऑफ बी नो स्क्वायर आवशे। હવે k ની વેલ્યુ તો જે ઓરિજિનલ છે તે 2 × 10⁻⁶, a ની વેલ્યુ 0.06 રાઈટ, ને b ની વેલ્યુ 0.18, એનો આપણે સ્ક્વેર કરીએ ને આ બધાનું મલ્ટીપ્લિકેશન કરીએ તો આપણો આન્સર 3.89 × 10⁻⁹ મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ આવશે। રેટનો યુનિટ ચેન્જ નહીં થશે, રેટનો યુનિટ એ રહે જ રહેશે કન્સન્ટ્રેશન સેકન્ડ ઇન્વર્સ, કન્સન્ટ્રેશન એટલે મોલ પર લીટર ને સેકન્ડ ઇન્વર્સ આવશે। સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ એક્સરસાઇઝ નંબર 4.2। હવે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ નંબર 4.3 પર જઈએ।